साबरकांठा जिल्लामां एक सप्ताहथी दीपड़ाना आतंकना किस्सा सामे आव्या हता। सात एक दिवस अगाउ हिम्मतनगर तालुकाना वामोज गामे पशुपालकना वाड़ामां दीपड़ो घुस्यो हतो अने सात जेटला बकरानुं मारण कर्युं। बादमां हिम्मतनगर शहेरना पोलीस हेडक्वार्टरमां घोड़ा पर दीपड़ाए हुमलो कर्यो, त्यारबाद जाड़ी विस्तारमां भागी छूट्यो। गईकाले बपोर बाद हाथमाथी नदी किनारा परवड़ा गाम पासे दीपड़ो होवानी वात वायुवेगे प्रसरता समग्र विस्तारमां भयनो माहोल ऊभो थयो छे। फॉरेस्ट विभागने जाण थता फॉरेस्ट विभागना अधिकारी अने कर्मचारीओ द्वारा अलग अलग टीमों बनावी समग्र हाथमाथी नदी किनारानी चकासणी करी, परंतु कोईपण जातना पगमार के कोई पुरावा दीपड़ाना होवाना मळ्या न हता। बादमां वन विभाग द्वारा पांजरू मूकवामां आव्युं अने पांजराणी आसपास बे कैमेरा पण गोठववामां आव्या। आजे सवारे कैमेरानी चकासणी करता कोईपण प्राणी त्यां फरतुं जोवा मळ्युं न हतुं, जेने लईने हाल तो वन विभाग द्वारा दीपड़ो होवानी अफवा गणवामां आवी रही छे। પરબડા વિસ્તારમાંથી સાહેબ જેવી 6-7 દિવસથી અફવાઓ ચાલી રહી છે કે દીપડો કજરે ખાયેલો છે। જેવા સમાચાર મળતો અમારે ટોટલ સ્ટાફ રાયગઢ રેન્જ ઓફિસ પરથી કહેવાથી ટોટલ વનપાલો બિડગાળો ચોકીદારો તમામ સ્ટાફ સાહેબ મારે એક જગ્યાએ એકઠો કરીને 6 ટીમો સાહેબ પાડવામાં આવી હતી અને 6 જગ્યાએ બે બાજુ નદી કોઠે બે જે હાથમતી નદી છે આપણે આવેલી છે મહેતાપુરથી ખેડ કાટવાડ ઉપર પુલ સુધી તમામ સઘન પેટ્રોલિંગ કરી પગમાર્ક અથવા ઘર જોઈ કોઈ કોઈ જગ્યાએ મળેલ નથી સાહેબ। પછી એવા સમાચાર ડીએ પણ સૂચના પ્રમાણે એવું કીધું કે ભાઈ પોજરું બે પોજરો મૂકી દીધી, પણ અમારે એક પોજરાની વ્યવસ્થા અમે કરી હતી અને સાથે સાથે રાતે બી અમે કેમેરા બી મૂકેલા હતા કે પર કેમેરા અમે સવારે તપાસ કરતો કોઈ જગ્યાએ એવું ચિહ્ન નથી મળ્યું કે દીપડો કે કોઈ જગ્યાએ કોઈ જંગલી પ્રાણી આવેલું હોય ને હાલે બી અમારા સાહેબ પેટ્રોલિંગ ચાલુ છે, સવારે 100 પેટ્રોલિંગ લોકો અમારા ચાલુ જ રાખીએ। પરબડા વિસ્તારમાંથી સાહેબ જેવી 6-7 દિવસથી અફવાઓ ચાલી રહી છે કે દીપડો કજરે ખાયેલો છે। જેવા સમાચાર મળતો અમારે ટોટલ સ્ટાફ રાયગઢ રેન્જ ઓફિસ પરથી કહેવાથી ટોટલ વનપાલો બિડગાળો ચોકીદારો તમામ સ્ટાફ સાહેબ મારે એક જગ્યાએ એકઠો કરીને 6 ટીમો સાહેબ પાડવામાં આવી હતી અને 6 જગ્યાએ બે બાજુ નદી કોઠે બે જે હાથમતી નદી છે આપણે આવેલી છે મહેતાપુરથી ખેડ કાટવાડ ઉપર પુલ સુધી તમામ સઘન પેટ્રોલિંગ કરી પગમાર્ક અથવા ઘર જોઈ કોઈ કોઈ જગ્યાએ મળેલ નથી સાહેબ। પછી એવા સમાચાર ડીએ પણ સૂચના પ્રમાણે એવું કીધું કે ભાઈ પોજરું બે પોજરો મૂકી દીધી, પણ અમારી એક પોજરાની વ્યવસ્થા અમે કરી હતી અને સાથે સાથે રાતે બી અમે કેમેરા બી મૂકેલા હતા કે પર કેમેરા અમે સવારે તપાસ કરતો કોઈ જગ્યાએ એવું ચિહ્ન નથી મળ્યું કે દીપડો કે કોઈ જગ્યાએ કોઈ જંગલી પ્રાણી આવેલું હોય ને હાલે બી અમારા સાહેબ પેટ્રોલિંગ ચાલુ છે, સવારે 100 પેટ્રોલિંગ લોકો અમારા ચાલુ જ રાખીએ।